પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ છે શિક્ષક દિવસ અલગ અલગ રીતે ઉજવતો હોય છે જ્યારે રાજ્યમાં દેશમાં કઈ રીતના શિક્ષણ હોય છે કઈ રીતના હોય છે આપણી જોડે ખેડા જિલ્લાના નડિયાદના શિક્ષકો બધા જોડાયેલા છે જ્યારે આપણે વાત કરીશું કે નવા શિક્ષકો જે આપણી જોડે જોડાય છે જે આપણે વાત કરીશું કે નડિયાદના અલગ અલગ સ્કૂલોના આ શિક્ષકો આપણી જોડે છે જરા આપણે પહેલો પ્રશ્ન પૂછવામાં આવશે આ શિક્ષક અને શું આપનું નામ છે મારું નામ જિગ્નેશ ગોહિલ છે જીગ્નેશભાઈ કેન્દ્રને નવી જે નીતિ છે જે આપ શું માનો છો દેશની શિક્ષણ પદ્ધતિ કેવો પ્રેફર કરો જોઈએ નમસ્કાર સૌથી પહેલાં તો શિક્ષક દિન નિમિત્તે સૌથી સૌ શિક્ષકોને અમારા તરફથી હાર્દિક શુભકામનાઓ હું એવું માનું છું કે એક જાપાનમાં એક કહેવત છે કે જો તમે એક વર્ષનો વિચાર કરતા હોય તો અનાજનો દાણો વાવો જો તમે દસ વર્ષનો વિચાર કરતા હોય તો એક વૃક્ષ વાવો પરંતુ જો તમે સો વર્ષનો વિચાર કરતા હોય તો શિક્ષણ આપો આની પહેલાં એટલે કે આજથી બે હજાર વીસની જે શિક્ષણ નીતિ છે એ પહેલાં ઓગણીસો ને છ્યાસીમાં છેલ્લી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એટલે કે ચોત્રીસ વર્ષ પછી આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી રહી છે અને હું ખૂબ માનું છું કે ચોત્રીસ વર્ષના જે ગાળા દરમિયાન શિક્ષણ ઘણું ચેન્જ થયું છે બીજી વસ્તુ કે આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ જરા હટકે છે પહેલાંની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એ ટેન પ્લસ ટુ એ પેટર્ન પર આધારિત હતી પરંતુ હાલની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર પેટન પર આધારિત છે એનો અર્થ એવો થયો કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ માત્ર માહિતી આધારિત નહીં પરંતુ એક જ્ઞાન આધારિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે અને જો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સમાવેશ તમામ મુદ્દાઓનો જો અમલ કરવામાં આવે તો હું માનું છું કે ભારત એક એક વિકસિત દેશ તરીકે નહીં પણ એક વિકાસ વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે અને આપણા સૌને એક ગર્વ થાય છેલ્લે તો હું એટલું જ કહીશ કે જે વિખ્યાત ધારાશાસ્ત્રીએ નાની પાલખીવાળા એક સરસ કોટેશન આપ્યું એમણે કહ્યું કે જો કોઈ પણ દેશનું ચારિત્ર નિર્માણ કરવું હોય ને તો એ સમાજ માટે છે અને હું માનું છું કે સમાજને જો ખરો કરવાવાળો હોય ને તો એ ફક્ત ને ફક્ત શિક્ષક જ છે જે આપણે આ શિક્ષક સાથે વાત કરી હવે હવે સરકાર દ્વારા કયા વાતાવરણમાં શિક્ષકો જે કામ કરી શકે એમ છે તો આપણે બીજા જે શિક્ષક છે આપણે વાત કરીશું નામ છે શરણસિંહ ચૌહાણ શરણસિંહજી આપણે રાજ્યની અંદર જે શિક્ષણનું જે વાતાવરણ છે કેવી રીતના તમારો અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે શિક્ષણ ચાલી રહ્યું છે એમાં ઘણી બધી ત્રુટીઓ પણ છે છેલ્લા પાંચ વર્ષથી શિક્ષકોની કોઈ ભરતી કરેલી નથી એટલે દરેક જગ્યાએ શિક્ષકોની ઘટ પડે છે પહેલી વાત અત્યારે કોવિડ નાઇન્ટીન મહામારી ચાલી રહી છે અને એની અંદર ઓનલાઈન શિક્ષણની વાત છે વર્ચ્યુઅલ ક્લાસરૂમની વાત છે હવે ગ્રામ્ય લેવલે જે વાલીઓ છે એ વાલીઓમાં મોટાભાગે ત્રીસ ટકા વાલીઓ પાસે જ એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અને મોબાઈલ હોય છે તો એ લોકો જોડે રિચાર્જ કરાવવાના પૈસા હોતા નથી ત્યારબાદ અત્યારે જે શિક્ષણ છે એમાં મોનિટરિંગ જે મોનિટરિંગ થવું જોઈએ એ પણ ઓછું છે મોટાભાગે બીટ નિરીક્ષકોની ભરતી કરેલી નથી અને ક્લાર્કોની પણ સુવિધા નથી અમારા ખેડા જિલ્લાની અંદર દસે તાલુકામાં માત્ર દરેક શિક્ષણની ઓફિસમાં એક જ ટીપીઓ છે કોઈ જગ્યાએ હાલ ક્લાર્ક નથી શિક્ષકોના ઘણા બધા પ્રશ્નો છે બેતાલીસો ગ્રેડ પે વાળો પ્રશ્ન છે જૂની પેન્શન યોજના છે શિક્ષકો અત્યારે ઘણા બધા નારાજ છે સરકાર શિક્ષકોને વધુ કંઈ આપતી નથી પણ જે આપેલું છે એ પણ લઈ લેવાની વાત ચાલે છે એટલે વાતાવરણમાં તો શિક્ષકો જેટલા ખુશ થશે એટલું ખૂબ સારું શિક્ષણ મળશે એવું અમારું માનવું છે જે આપણે વાત કરી ખૂબ સરસ વાત કરી કે શિક્ષકોને જે મળવું છે તે બી સરકાર લઈ લે છે આપણે બીજા આપણી જોડે એક શિક્ષક જે જોડાય છે કે કેન્દ્ર અને રાજ્યમાંથી જે ગ્રાન્ટો આવતી હોય છે જે પૂરતી વપરાય છે એ કેમ શું કહેશે હું ગ્રાન્ટો વિશે પહેલાં તો હું વાત કરું કે આજે શિક્ષક દિન નિમિત્તે આજે શિક્ષકો વિશે અને શાળાઓ વિશે જ્યારે અમારે બોલવાનું આવ્યું છે ત્યારે અમે એક અનહદ આનંદ અનુભવીએ છીએ કે અત્યારે કેન્દ્ર અને રાજ્ય લગભગ અમારી ગ્રાન્ટો બધી રાજ્ય સરકાર તરફથી મળતી હોય છે તો શાળાઓની અંદર અત્યારે તમે ખેડા જિલ્લામાં જ્યાં પણ જો ત્યાં મોટાભાગની શાળામાં ઓરડાઓની ઘટ આવેલી છે પછી ઘણી બધી શાળાઓ એવી છે કે ત્યાં પાણીની સુવિધાઓ નથી ઘણી બધી શાળાઓ છે ત્યાં સરસ બનાવી છે જ્યારે અમુક શાળાઓમાં પાણીનો ખૂબ મોટો પ્ર પ્રશ્ન ઉપસ્થિત છે રૂમોનો પણ પ્રશ્ન જે શાળામાં શિક્ષકો બહાર હોય અને એની જગ્યાએ આઠ શિક્ષકો હોય ત્યારે એ શિક્ષકો ક્યાં બેસે એ મોટો પ્રશ્ન છે એટલે બંધકામની લેવલે શાળાઓને પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ આપવામાં આવે છે પણ એને મેન્ટેનન્સ પેટે ગ્રાન્ટ આપવામાં આવે છે પણ ખરેખર વાસ્તવમાં અત્યારે હાલ કે પચીસ હજાર કે પચાસ હજાર ગ્રાન્ટથી કોઈ પણ શાળાનો રૂમનું રિનોવેશન કરવું હોય તો એ થઈ શકે તેમ નથી એટલા માટે કે જે પણ શાળાઓ છે એનું મકાન ધારો કે પચીસ વર્ષ જૂનું થયું હોય કે ત્રીસ વર્ષ જૂનું થયું હોય તો એ મકાન પાડી અને નવું મકાન સરકાર બનાવી આપે તો એ બાળકો હોશે હોશે શાળામાં આવે કેમ કે આજે આ જે ટેકનોલોજીના યુગમાં સરકારી શાળા અને ખાનગી શાળાની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે છે ત્યારે ખાનગી શાળાના બિલ્ડિંગો એનું મેદાન એનું ભાવિ જોતા લોકો એ સરકારી શાળા છોડી અને ખાનગી શાળામાં જવા પ્રેરાય છે જ્યારે આ જ વસ્તુ આપણી સરકારી શાળામાં ઊભી કરવામાં આવે તો એ બાળકો ખાનગી શાળામાં જતા અટકી અને આપણી ગુજરાતી શાળામાં આવે એ બની શકે છે જી આપણે વાત કરીએ હવે આપણે બીજા એક શિક્ષક આપણી જોડે જોડાયા છે જે હાલ અત્યારે બધો વિજ્ઞાનનો જે યુગ ચાલી રહ્યો છે ડિજિટલ ઇન્ડિયા જો છોકરાઓને મોબાઈલથી ભણવાનું હોય છે જ્યારે આપણી જોડે એક શિક્ષક જોડાય છે શું નામ છે આપનું મારું નામ જોસેફભાઈ છે જોસેફભાઈ અત્યારે વિજ્ઞાનનો જે યુગ છે ગામડાઓની અંદર બી અત્યારે એમાં પરિસ્થિતિ યુજ્ઞાન યુગ છે કે કેમ એમને કેવું મળે છે જ્ઞાન શું કહેશું કે તમે શિક્ષણના પ્રશ્ને અને વિદ્યાર્થીઓના પ્રશ્ને શિક્ષકોના પ્રશ્ને એક સરસ કદમ ઉઠાવ્યું છે એ માટે આપ સર્વને ટીમને અભિનંદન વિજ્ઞાન એ અમારે જ્યારે શિક્ષણના હેતુઓ નક્કી થયા ત્યારે નક્કી થયેલું કે દરેક વિદ્યાર્થી વિજ્ઞાનની તર્કની રીતે વિચારે વિજ્ઞાનની રીતે વિચારે એ રીતનું શિક્ષણ ગોઠવવું જોઈએ અને એ રીતનું શિક્ષણ ધીમે 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 ગોઠવાય છે આપણી કેટલીક માન્યતાઓ છે આપણી કેટલીક પરંપરાઓ છે એ એની રીતે બરાબર છે પણ દરેક વિદ્યાર્થી દરેક પ્રશ્નને દરેક સમસ્યાને દરેક એની સમજ પ્રમાણે વિજ્ઞાનની રીતે ઉકેલે તો એ રીતે એનું ધીમે ધીમે એનું ઘ એનું દ્રઢીકરણ થશે એનું ઘડતર સારું થશે વિજ્ઞાન એટલે તથ્ય સત્ય અંતિમ છે પણ વિજ્ઞાન એટલે તથ્ય અને તથ્ય જ્યારે વિદ્યાર્થી શીખે છે સમાજ શીખે છે સમાજ એને પચાવે છે ત્યારે એમાંથી બહુ સારો પરિપાક આપણને મળે છે આપણે ગામડાઓની અંદર કેવું છે ગામડાઓમાં પણ વિજ્ઞાનનું કામ ચાલે છે લોકો વિજ્ઞાનને માને પણ પણ છે આજે આપણે મોબાઈલ વાપરીએ છીએ વાહનો વાપરીએ છીએ બીજા બધા વાહનો બીજી બધી ટેકનિકલ જ્ઞાન વાપરીએ છીએ નાના નાના ગામડામાં પણ ઇન્ટરનેટ ને આ બધી વાતો ચાલે છે પણ એ રીતે એ ધીમે ધીમે એના સમજમાં આવી જાય વિજ્ઞાન એના વિચારોમાં આવી જાય અને એ રીતે એનું અમ અમલીકરણ થાય એટલું ઇનપુટ થાય એટલું આઉટકમ આવે તો એ વિજ્ઞાનથી આખો સમાજને બહુ લાભ થશે કારણ કે આપણે ખેતર ખેતી કરવી છે તો વિજ્ઞાનની જરૂર પડશે દવા બીમાર છીએ શરીર સારું કરવું છે તો વિજ્ઞાનની જરૂર પડશે આજે આપણે જોઈએ તો કોઈને પણ મોડે તમે સાંભળશો તો ઇમ્યુનિટી શબ્દ જે માર્ચ પહેલાં કોઈ જાણતું પણ નહોતું મોટાભાગના લોકો ઇમ્યુનિટી શબ્દ નહોતા વાપરતા પણ આજે તમે સામાન્ય માણસ જોડે વાત કરશો તો એ કદાચ ઇમ્યુનિટી શબ્દ તમને સાંભળવા મળશે તો એ રીતે જ્યારે વિજ્ઞાનની રીતે જ્યારે લોકો વિચારતા થાય ત્યારે એ સમાજને લોભકારી છે અને વિદ્યાર્થી અવસ્થાથી વિજ્ઞાન અને એમાં સફાઈ પણ આવે એમાં સ્વચ્છતા પણ આવે એમાં એનું શરીર ઘડતર પણ આવે આ વિજ્ઞાનની બધી બાબતો છે અને આ બધી બાબતો જ્યારે સમાજ સ્વીકારશે અને આપણી પ્રાથમિક શાળાઓમાંથી આપણી હાઈસ્કૂલોમાંથી નાના નાના વિદ્યાર્થીઓ જ્યારે આ શરૂ કરશે અને મોટા પાયા પર એનું પરિણામ આવશે ત્યારે આપણને એક નવો સમાજ એક નવું રાષ્ટ્ર આપણને જોવા મળશે જે આપણે જોયું બહુ સરસ વાત કરીએ એમણે હવે બીજો એક પ્રશ્ન એવો છે કે આ અત્યારે ગામડાઓના અને શહેરીકરણોમાં બાળકો ગામડાની અંદર જલ્દી શાળા છોડી દેતા હોય છે કે ભણતા નહીં હોતા તો આપણે જોઈએ કે આ બાળકો ગામડાની અંદર કેમ છોડી દે છે સરકાર એની માટે શું કામ કરી રહી છે તે આપણે જાણીશું શું નામ છે આપનું અરવિંદભાઈ ગુર્જર અંદર છોકરાઓ છોડી દે છે ભણતા નથી તેની માટે સરકાર સાથે તમે શું અપેક્ષા રાખો છો સૌપ્રથમ તો પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને મારા સર્વ ગુરુઓને વંદન બહુ સરસ મજાનો પ્રશ્ન છે કે પ્રાથમિક શિક્ષણમાં બાળકો શા માટે પોતાનું અધૂરું પોતાનું ભણતર પૂરું કર્યા વગર છોડી દે છે તો ગામડાઓમાં જોઈએ તો ગામડામાં ગ્રાસરૂટ લેવલ પર જોવા જોઈએ તો આજની સાંપ્રત પરિસ્થિતિમાં જોઈએ તો નોકરી બિલકુલ ઓછી લોકોને બીજી બાબત કે રોજગારીનું પ્રમાણ ઓછું ગામડાઓમાં સામાન્ય જાનીલારી ગલ્લાઓ ડેન્સાઈ એટલે લાકડાના પીઠામાં મજૂરી આ આવી જ રોજગારી બધે જોવા મળે છે એના કારણે મા બાપ પોતાના બાળકો હોય છે એમનું પોષણ કરવાનું હોય છે જેથી કરીને બાળકો છોકરીઓ મોટી થાય છઠ્ઠા સાતમામાં આવે એટલે કદાચ ઉઠાડી લે છે એનું કારણ એ જ કે એમના નાના બાળકોને સાચવવાની પણ જવાબદારી એમની હોય છે એમના બાબા મજૂરીએ ગયા હોય છે એટલે એમને ઘરકામ પણ કરવાનું હોય છે અને સાથે સાથે ગામડામાં હજુ પણ બાળ લગ્ન પણ જોવા મળે છે અને જેથી કરીને હજુ પણ ગામડાઓમાં બાળ લગ્નને કારણે સાતમા આઠમામાં જ્યારે કન્યા આવે છે ત્યારે અમુક સમાજમાં કે ભાઈ અમારી છોકરી જો અત્યારે ના પડે તો પછી રહી જાય એમ એ બાબતે ધ્યાનમાં રાખીને બાળકીને ઉઠાડી ઉઠાવી લેવામાં આવે છે એનું લગ્ન કરાવી દેવામાં આવે છે એ એક પણ એક કારણ છે ગામડામાં સુખ સાધન સંપન્દન સાહેબજી જોસેફભાઈ સાહેબ વાત કરી એ મુજબ ઘણી બધી બાબતોનો અભાવ છે અત્યારે શ્રવણજી સાહેબે વાત કરી એ મુજબ કે ટેકનોલોજીનો પણ અભાવ છે અત્યારે બાળકોને જે શિક્ષણ આપવામાં આવે છે એમાં જે એન્ડ્રોઈડ મોબાઈલ પર ડે યુઝ કરવાનો છે શિક્ષકોએ પર ડે શિક્ષકોને કોલ કરવાના છે એ બધી બાબતોમાં સરેરાશ ક્લાસ ટીટ જોવા જોઈએ તો પચીસથી ત્રીસ ટકા જ વાલીઓ આ મોબાઈલ ધરાવે છે આમ ઘણા બધા કારણો હોવાને કારણે તેમજ ઘણીવાર એવું હોય છે કે અમુક શાળાઓમાં એકથી પાંચની સ્કૂલ હોય પછી છ સાત આઠ ના હોય તો પણ એ છોડી દે છે ઘણી જગ્યાએ એકથી આઠ ધોરણની સ્કૂલ હોય અને પછી ઘણા પાંચ પાંચ એક કિલોમીટરના અંતરે બીજી સ્કૂલ હોય તો અપડાઉનને કારણે પણ છોડી દે છે વાહન ના હોવાના કારણે અપડાઉનના કારણે સાથે કોઈ છોકરીની સાથે જનાર ના હોય છોકરી હોશિયાર હોય પર કોઈ કંપનીના હોય તો પણ છોડી દે છે એટલે આમ ઘણા બધા કારણો છે એક ના કારણે જે આપણે સરસ વાત કરી કે ભાઈ છોકરાઓની જોડે કોઈ હોતું નથી ને એ બી બીજો એક આપણે જે સવાલ એવો છે કે શિક્ષકોનો સ્ટાફ ઓછો હોય છે વિદ્યાર્થીઓ વધારે હોય છે તો ખરેખર એને સરકાર શું કરી રહી છે શું કરી છે જે આપણી જોડે જોડાય છે શું છે નામ આપણું મારું નામ છે સનતકુમાર ભટ્ટ આ મોટો સવાલ છે કે શિક્ષકોની સરખામ છેલ્લા ઘણા વર્ષથી પ્રાથમિક શિક્ષકોની આ સરકારે ભરતી કરી નથી હવે ભરતીમાં તેવું છે બાળકોના પ્રમાણમાં શિક્ષક જોઈએ જો એ પ્રમાણ જળવાય તો જ હું એવું માનું છું કે ખેડા જિલ્લાનું અથવા તો ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ ખૂબ આગળ વધે પણ કેટલાય વર્ષોથી જે ભરતી નથી થઈ જેના કારણે પ્રાથમિક એક શિક્ષકને બબે ત્રણ ત્રણ ધોરણો કામ કરવાનું હોય છે જેના કારણે પૂરતો કામ આપી શકતા નથી જેના કારણે પણ બાળકો થોડાક કાચા રહી જવાની શક્યતાઓ છે એની સાથે સાથે બીજું કારણ મોટું મોટું એ છે કે પ્રાથમિક શિક્ષક કે પીટીસી કે બી કરેલો શિક્ષક હોય અને એણે ફક્તને ફક્ત પ્રાથમિક શિક્ષણ કરાવવાનું હોય જેના બદલે એને ચાલીસથી પચાસથી સાહીઠ જગ્યા વસ્તુઓ એણે પ્રાથમિક શિક્ષક સિવાયની વધારાની કરવાની છે જે એના જોબચાર્ટમાં નથી જો આ સરકાર આ બંધ નહીં કરે તો પાછલા બાકીના પચાસ વર્ષ સુધી ક્યારેય ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ આગળ નહીં વધે સરકારે આ બાબતે ખૂબ વિચારવાની જરૂર છે એવું મારું માનવું છે જે આપણે વાત કરી આપણે હવે આપણે મૂળ વાત એવી છે કે શિક્ષકોને કેવા વાતાવરણમાં ભણાવવું ગમે એ આપણે ખાસ જોવાનું છે આપણી જોડે એક બુઝુર્ગ છે અને ઉંમરવાળા છે એ શિક્ષક છે આપણે આપણે કેવા વાતાવરણની અંદર આપણે છોકરાઓને ભણાવવું જોઈએ મારું નામ અબ્દુલ રહીમ વોરા છે બાળકોને શાળાએ આવવું ગમે શાળાનું વાતાવરણ સારું હોય તો બાળકો શાળાએ આવે બીજી બાબત ભાઈ ગુર્જર સાહેબે કહ્યું કે સુવિધાઓનો અભાવ છે સુવિધાઓનો અભાવ પૂરેપૂરો હોય તો બાળકોને શાળાએ આવવું ગમે વાલીઓ પોતાના બાળકોનું ભવિષ્ય સારું જ ઈચ્છતા હોય છે પરંતુ સુવિધાઓ ન હોય શાળાનું વાતાવરણ સારું ના હોય તો બાળકોને રુચિ થતી નથી જેથી કરીને આનંદમય વાતાવરણમાં બાળક આવે એવું વાતાવરણ સર્જવાની જરૂર છે જે આપણે વાત કરી કે આ ખરેખર વાતાવરણ એ રીતનું હોવું જોઈએ જે કહે છે હવે આપણે જે રીતના વાત કરીએ કે સરકારમાં શાળાઓમાં ટોયલેટ બાથરૂમ પાણીની સુવિધા એ ઘણી સમસ્યા હોય છે સરકાર એની માટે ઘણા બધા પૈસા આવતી હોય છે આપણે પૂછીશું કે આ શાળાની અંદર જે ચોખ્ખા પાણી નથી આવતું સંડાસ બાથરૂમ ટોયલેટ સાફ નહીં થતા શું કારણ છે જો એસએસએ દરમિયાન ટોયલેટ સુવિધા અને પાણીની સુવિધા સંપૂર્ણ આપવામાં આવી છે છતાં કેટલીક શાળાઓમાં મુખ્ય શિક્ષકોને એમના પોતાના આડર્શને કારણે આ ઘણી વાર જળવાતું નથી અમે મોનિટરિંગ દરમિયાન કેટલીક શાળાઓમાં જોયું છે કે ટોયલેટને તાળા મારવામાં આવે છે સસ્તાનો અભાવ જોવા મળે છે પરંતુ હું માનું ત્યાં સુધી મોનિટરિંગ પાસું જો સબળ બનાવવામાં આવે અને મોનિટરિંગ દરમિયાન આ કંઈક જોવા જ્યારે જે શાળાઓમાં જોવા મળે ત્યાં એની સામે જો કડક કાર્યવાહી કરવામાં આવે અને એ મુખ્ય શિક્ષકને કંઈક નોટિસ આપી અને એનો જવાબ માગવામાં આવે કે આવું કેમ થયું તો આવું મોનિટરિંગ પાછું જો સબળ બનાવવામાં આવે તો હું માનું ત્યાં સુધી જે કંઈ સુવિધા પ્રાપ્ત છે એનો સંપૂર્ણ લાભ બાળકો લઈ શકે અને આમાં માત્ર એક આળસનો જ અભાવ છે બાકી સુવિધા તો છે અને જ્યાં નથી સુવિધા એનો સર્વે કરાવવો જોઈએ કે જેથી કન્યાઓ ટોયલેટને કારણે ડ્રોપ આઉટ ના થાય એટલે જ્યાં જ્યાં કન્યાઓની સંખ્યા વધારે હોય અને જો સુવિધા પ્રાપ્ત કોઈ કારણસર રહી ગઈ હોય તો ત્યાં આ સુવિધા પ્રાપ્ત કરે તો હું માનું ત્યાં સુધી આ ઘણું સારું વાતાવરણ બાળકોને મળી રહેશે જે આપણે વાત કરી કે આ ખરેખર શું તમારું કહેવું છે ટોયલેટને જે બાથરૂમ જે ચોખ્ખા થને સરકાર બી એટલા બધા પૈસા આવતા હોય છે શું કહેવું તમારું સરકાર જે પૈસા આપે છે એમણે એક તો ગ્રાન્ટો ફાળવી ગ્રાન્ટો ફાળવ્યા પછી શાળાઓને સુવિધા વધારવા માટેની વ્યવસ્થા કરી પરંતુ અમુક અમુક જગ્યાઓએ જ્યાં આગળ ટોયલેટની જગ્યા નથી કોઈ ગ્રાઉન્ડ નથી કોઈ મેદાન નથી ત્યાં પણ ઘણા શિક્ષકોએ એ રીતે ગ્રાન્ટ પ્રમાણે પોતાની ટોયલેટ બનાવી બાથરૂમ બનાવી બધું બનાવી પણ આજુબાજુનો જે વિસ્તાર છે એનો ઉપયોગ દુરુપયોગ કરવા માંડ્યો એટલે ઘણી વખત શિક્ષકો એની તારો મારી રાખે સવારમાં આવે ત્યારે તારું ખોલે અને ફરી પાછા તારું મારી દે છતાં પણ એનો દુરુપયોગ થાય બીજા નંબરમાં કે સરકારે જે કંઈ આરો પ્લાન્ટ તરીકે બાથરૂમ બનાવી ત્યાં આગળ સરસ એવી વ્યવસ્થા કરી પણ એ આરો પ્લાન્ટ થોડા દિવસ ચાલ્યા પછી જ્યારે બંધ થઈ જાય ત્યારે તેની કોઈ વ્યવસ્થા એ લોકો ફોન કરે કે ભાઈ આ કોઈ રિપેર કરવાનું છે આ કરવાનું છે અમારા જરૂર છે એની ઉપર કોઈ ધ્યાને લેવામાં આવતું નથી શિક્ષક બિજારો મુખ્ય શિક્ષકે બીજા શિક્ષકો અરજીઓ કરે રજૂઆતો કરે તો એમ કે તમે આજુબાજુથી તમે કોઈ ગ્રાન્ટ મેળવી લો સ્વેચ્છાએ અને કોઈની જોડે લઈને તમે રિપેર કરાવો આ રીતે રજૂઆત કરવામાં આવે છે દર વખતે કંઈ કોઈ બધા પૈસા આપતા નથી કે ગ્રાન્ટ તો આપતા નથી પણ જ્યારે છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટ હોય ત્યારે તે વખતે જ્યારે ગામના જે વડીલો ભેગા થાય ત્યારે રજૂઆત કરવામાં આવે છે તો ઘણા એમાં મદદરૂપ થાય છે અને જે કંઈ બગાડ થાય છે એનો આ દુરુપયોગ થાય નહીં એનું ખાસ ત્યાં આગળ ધ્યાન રાખવામાં આવે છે સૂચના આપવામાં આવે છતાં પણ જ્યારે શાળા બંધ થાય ત્યારે અથવા તો વેકેશન હોય ત્યારે આનો દુરુપયોગ થતો હોય છે એટલે ઘણી વખત શિક્ષકો મુખ્ય શિક્ષક જે કંઈ વહીવટદાર છે એ ખરેખર કંટાળી જાય છે એટલે આ જે પાણીની વ્યવસ્થા છે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે એ સુંદર રીતે જળવાય અને વ્યવસ્થિત જળવાય એવી આયોજન કરવું જોઈએ એવું સરકારે અથવા તો જે કે શિક્ષણ અધિકારીની સૂચના આપવી જોઈએ અથવા પંચાયતે પણ એનું ધ્યાન રાખવું જોઈએ એવું મારું એક મંતવ્ય છે જે આપણે વાત કરીએ બહુ સરસ વાત કરી કે શિક્ષકો જવાબદાર નથી હવે જ્યારે બી પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે ટોયલેટ બાથરૂમ પાણીની ચોખ્ખાઈ થતી હોય છે પણ આપણે એક વસ્તુ વિચારી કે ખરેખર જો આવું ને ચાલે આખું વર્ષ કે ભાઈ શિક્ષકો ધ્યાન રાખે સરકાર દ્વારા બી ધ્યાન રાખવામાં આવે ખરેખર શું છે કોઈ ગણકી ના થાય એ આપણો ખાસ ધ્યાન રાખવો જોઈએ હવે આપણે વાત કરીશું કે આ શિક્ષક દિન જે છે બરાબર છે ભાઈ હવે શિક્ષકનો જે મેસેજ છે પાંચમી તારીખ બરાબર છે શું તમે ખેડા જિલ્લાના શિક્ષક તરીકે મેસેજ આપવા માગો છો ખેડા જિલ્લાના શિક્ષક તરીકે હું ફક્ત એટલું જ કહીશ કે શિક્ષણની પાછળ ત્રણ વ્યક્તિઓ મહત્ત્વની જવાબદાર છે એક તો શિક્ષક સમાજ અને સરકાર જો આ ત્રણેય વ્યક્તિઓ સારી રીતે પોતાનું યોગદાન આપશે તો એક ચરિત્રવાન સમાજ તૈયાર થશે બીજી વસ્તુ કે હાલમાં જે એજ્યુકેશન્સ જોવા મળે છે એ માત્ર ઇન્ફોર્મેશન આધારિત હોય છે એટલે કે માહિતી હોય છે અરે માહિતી તો ગૂગલમાં નેટમાં પણ આવી જાય છે અત્યારની જે માહિતી હોવી જોઈએ જ્ઞાન આધારિત હોવી જોઈએ હું તમને એક એક્ઝામ્પલ આપું કે હાલમાં જો ગુજરાતમાં કોઈ બાળક છે એ ધોરણ દસ પછી આઈટીઆઈમાં જાય તો એ બાળકને વાલી કે સમાજ એક અલગ દ્રષ્ટિએ જોવે છે એનો દ્રષ્ટિકોણ અલગ હોય છે પરંતુ જો અમેરિકામાં આ વાત કરીએ તો આ વ્યાવસાયિક સજ્જતા કે અમેરિકામાં આ રેશિયો પંચોતેર ટકા છે જ્યારે આ ગુજરાતમાં માત્ર ધોરણ દસ પછી કોઈ આઈટીઆઈ કરે એટલે કે વ્યવસાયિક સજ્જતા છે તો માત્ર પાંચ ટકા છે બીજી વસ્તુ કે શિક્ષણ છે એ એવું હોવું જોઈએ કે બાળકને પરાણે શાળામાં જવું પડે એવા સંજોગો પેદા થવા જોઈએ નહીં બાળક એ હસતું રમતું પોતાની રીતે શાળામાં જાય એનો આ ચરિતાર્થ આ નવી શિક્ષણ નીતિમાં છે કે અમને તમને જયરા કહી દઉં કે આ નવી શિક્ષણ નીતિમાં ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર એ પેટર્ન આધારિત છે પહેલાં પાંચ વર્ષ એ કયા તો એ પાંચ વર્ષમાં સૌથી પહેલાં પ્રી પ્રાઇમરીના ત્રણ વર્ષ ત્યારબાદ પહેલું અને બીજું એમ પાંચ વર્ષ આ પાંચ વર્ષ દરમિયાન બાળકોએ ફક્ત પ્રવૃત્તિ અને રમત દ્વારા જ પોતાને શિક્ષણ મેળવવાનું છે કારણ કે મનોવિજ્ઞાન એવું કહે છે કે છ વર્ષ સુધી બાળકના મગજનો પંચ્યાસી ટકા વિકાસ થઈ ગયો હોય છે આ પહેલાં છથી ચૌદ વરસ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ હતું પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ માનની ઈસરોના ચેરમેન ડૉક્ટર કે કસ્તુરી રંગનના જે વડા હેઠળ તૈયાર થઈ ગઈ અને કેબિનેટમાં તો પસાર થઈ ગઈ પરંતુ ટૂંક સમયમાં સંસદમાં પસાર થશે અને આગામી બે હજાર એકવીસ અને બાવીસથી આ સમગ્ર રાષ્ટ્રમાં આ ઇમ્પ્લિમેન્ટ થશે તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે નવી શિક્ષણ નીતિ એ આ લોકડાઉન થયું એ દરમિયાન લોકડાઉન અનલોક વન ટુ એ આવ્યું બરાબર છે કે હવે આપણે આ શિક્ષકોને અત્યારે સ્કૂલો સરકારે બંધ કરી છે તો શિક્ષકો કઈ રીતના શિક્ષકો બાળકોને ભણાવે છે તો આપણે જાણીશું તો કઈ રીતનું આ લોકો કરતા હોય છે જે આપનું નામ શું છે મારું નામ છે સંદીપ મેઘવાન લોકડાઉન થયું છે આ છોકરાઓ અત્યારે શિક્ષણ મુક્ત કહેવાય એવું મારું માનવું છે તો તમારું શું કહેવું છે મારે એવું કહેવું છે કે અત્યારે ટોટલી શિક્ષણ કાર્ય બધું બંધ છે બાળકો શાળાએ આવતા નથી પણ શિક્ષકોને લર્નિંગ પ્રોગ્રામ હેઠળ દરેક બાળકોના ઘરે જઈ અને પેલી પુસ્તિકાનું વિતરણ કરવાનું હોય છે ઓનલાઈન એકમ કસોટીઓ પણ વિતરણ કરવાનું હોય છે અને ઓનલાઈન દૂરદર્શનની અંદર ગિરનાર કે પછી બાયસેક પર કે એની પર જોવાની સરકારની સૂચના છે હવે એક્ઝેક્ટલી ગામડામાં પરિસ્થિતિ એવી હોય છે કે ત્યાં નેટવર્ક હોતું નથી દરેક બાળકો પાસે દરેક બાળકોના વાલીઓ પાસે સ્માર્ટફોન હોતા નથી નેટવર્કનો પ્રોબ્લેમ હોય છે વીજળીનો પ્રોબ્લેમ હોય છે અને એ સંજોગોની અંદર પછી ગવર્મેન્ટ એકમ કસોટીઓના માર્ક્સ કસોટીઓના જે પુસ્તિકા છે એ પરત લઈ ઓનલાઈન કરાવડાવે છે સ્કેન કરે છે અને પરત લઈ અને ફરી પછી એનું મૂલ્યાંકન કરવાનું કહે છે તો હવે જે વસ્તુ ત્યાં મૂળમાં જ નથી તો પછી એનું પરિણામ કેવી રીતના મળવાનું છે બીજું કે હમણાં એકમ કસોટીઓની પુસ્તિકાઓ અરે દર્પણ શિક્ષક વિદ્યાર્થી દર્પણની પુસ્તિકાઓ સરકારે વહેંચી હવે એનો કોઈ મતલબ જ નથી સરકાર એક બાજુ એમ કહે છે કે ભાઈ તમારે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા નહીં હવે શાળાએથી વિદ્યાર્થીઓ પાસે વાલીઓ શિક્ષકો જાય છે ત્યારે વાલીઓનો કંઈ એટલો બધો રિસ્પોન્સ હોતો નથી દરેક વાલીઓ કંઈ આર્થિક રીતે સદ્ધર હોતા નથી મજૂરીવાળા હોય ગરીબવાળા ગરીબ હોય અને ઘણીવારે અમને એમના વાલ પેલા બાળકોના આગ્રહને લીધે મોંઘા ભાવનો સ્માર્ટફોન ખરીદી કરવા માટે ઉછીના લાવવા પડતા હોય છે વ્યાજે પૈસા લાવવા પડતા હોય છે છતાં પણ જે પ્રત્યક્ષ રીતે જે શિક્ષણ મળવું જોઈએ ઓનલા વર્ગની વર્ગખંડમાં એ મળતું નથી પરિણામે અનેક વર્ગ શિક્ષકો વાલીઓ વચ્ચે ઘર્ષણ થાય છે અંદર ઘરમાં ઘરમાં પણ બાળકો અને બાળકોની જીતને કારણે એમના મા બાપો સાથે પણ ઘર્ષણ થાય છે એટલે જે આ એકમ કસોટીઓનું છે એનું જે આપણે પરિણામ મળવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં આપણને સંપૂર્ણ સો ટકા મળતું નથી એવું મારું માનવું છે જે આપણે બહુ સરસ વાત કરી કે એમણે લોકડાઉનની અંદર ગામડાઓના છોકરાઓ જે છે એમને ખરેખર ઓછીના પૈસા લઈને સ્માર્ટફોન લાવવા પડે છે હવે શિક્ષક દિન નિમિત્તે જે આપણે આ જે શિક્ષકો સાથે જે વાત કરી આપણે ખેડા જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો છે જે આપણે શું તમારો પ્રશ્ન છે શું કહેવા માંગે શું નામ છે તમે શરણસિંહ ચૌહાણ નડિયાદ મારું એટલું જ સરકારને કહેવું છે કે જો શિક્ષણ સુધારવું હોય તો પહેલાં તો પૂરતા શિક્ષકો મૂકો પૂરતા શિક્ષકો મૂકો પછી વર્ગખંડો પૂરતા આપો બરાબર પૂરતી ગ્રાન્ટો આપો અને શિક્ષણ સિવાયની જે કામગીરી છે એ કામગીરી બંધ કરાવો રાષ્ટ્રીય કામગીરી અને ચૂંટણીની કામગીરી તો શિક્ષકો કરવાના જ છે એના સિવાય ઈતર કામગીરી જે આપે છે એના લીધે શિક્ષક વર્ગખંડમાં રહેતો નથી આ સરકાર શિક્ષકને બાહ્ય ઘણી બધી કામગીરી સોંપે છે એટલે શિક્ષણ દિવસે દિવસે કથળી રહ્યું છે એટલે મારો પ્રશ્ન એ જ છે કે શિક્ષકોને વર્ગખંડોમાં રહેવા દો એને પૂરતી સુવિધા આપો શિક્ષકોના ઘણા બધા પ્રશ્નો છે પુરવણી બિલો પણ છે બરાબર એ બધું રેગ્યુલર ગ્રાન્ટો આપો રેગ્યુલર ગ્રાન્ટો આપશો તો આપોઆપ એમના પ્રશ્નો મટી જશે ઉચ્ચતર અત્યારે ગુજરાતની અંદર સાઠથી સિત્તેર હજાર શિક્ષકોનું ઉચ્ચતર બાકી છે બરાબર છે અને એલ એફની અંદર આખા ગુજરાતની સર્વિસ બુકો જાય છે બરાબર દર મહિને એક જિલ્લામાંથી માત્ર એક તાલુકામાંથી પચીસ સર્વિસ બુકો જ એ લોકો માગે છે શિક્ષકોના ઉચ્ચતરના કેસો ઘણા બધા પેન્ડિંગ છે અને પેન્ડિંગ છે એટલે શિક્ષક માનસિક રીતે નવ વર્ષનું જેને મળે છે એને મંથલી આઠથી નવ હજાર રૂપિયાનો લોસ જાય છે બરાબર છે તો જો એ સમયસર મળે તો શિક્ષક પણ ખુશ રહે અને શિક્ષક ખુશ રહેશે તો એના શિક્ષણ પણ સારી રીતે બાળકોને આપી શકશે એટલે મારો એ જ પ્રશ્ન છે કે પૂરતા શિક્ષકો આપો દરેક પે સેન્ટરોમાં પટાવાળા આપો દરેક પે સેન્ટરોમાં ક્લાર્કો આપો અને શિક્ષણ સિવાયની કામગીરી બંધ કરો જે આપણે વાત વાત કરીએ કે હવે ખેડા જિલ્લાના જે શિક્ષકો સાથે આપણે વાતચીત કરી બહુ સારા જવાબો આલ્યા બહુ સારી વાત કરી કે ખરેખર શું કરવું જોઈએ